નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. બેંગ્લોર જતા પહેલા ફ્લાઇટનો સમય ચેક કરજો. કર્ણાટકનું વાતાવરણ અનુકૂળ ન હોવાથી હવાઈ મુસાફરી પર અસર. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે. 6 વર્ષ પછી ટેસ્ટ મેચ મળી. ટિકિટના 500 થી 25 હજાર રૂપિયા. પ્રેક્ટિકલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. બનાસકાંઠાના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ. પહેલા માવઠાના કારણે નુકસાન, પછી પાકમાં રોગચાળો અને હવે ભૂંડોનો ત્રાસ. ભાજપનો ભરતી મેળો. નાંદોદના નેતા કરશે ઘર વાપસી. પૂર્વ ધારાસભ્યને પાટીલ કરાવશે કેસરિયો. મરચાની સિઝન શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ મરચાથી છલકાયું છે. માર્કેટિંગ યાર્ડથી રાજકોટ તરફ અને માર્કેટ યાર્ડથી જેતપુર તરફ એમ બંને તરફની વાહનોની લાંબી લાંબી લાઈનો હતી. મરચા ભરેલા આશરે 1000થી પણ વધુ વાહનોની લાઈનો લાગી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની 85000 ભારીની અધધ આવક થઈ હતી. મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1000 થી 3300 સુધીના બોલાયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જગ્યાઓ વધારાઈ છે. જે મુજબ વિધાનસભામાં ઓફિસ આસિસ્ટન્ટની 12 અને અન્ય કચેરીઓમાં જુનિયર ક્લાર્કની 340 જગ્યાનો ઉમેરો કરાયો છે. આ સાથે આ ભરતીની કુલ જગ્યાઓ 5,554 થઈ છે. આ ઉપરાંત જે ઉમેદવારોએ ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેમને પરીક્ષા ફી ભરવા માટે વધુ દિવસ આપ્યા છે. જે ઉમેદવારોની ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તેઓ 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. બીજી તરફ નજર કરીએ તો ભારતના ઉત્તર ભાગમાં એટલે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેને કારણે હવાઈ મુસાફરીને ગંભીર અસર પહોંચી છે. ત્યારબાદ આજે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં હવાઈ મુસાફરી માટે વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે બેંગ્લોરથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઇટ તેના પૂર્વ નિર્ધારિત સમય કરતાં મોડી પડી શકે છે. સરકારી ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક સ્કૂલોમાં 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. સમાન સમયપત્રકના આધારે આ પરીક્ષા લેવા આદેશ કરાયો છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે તો આ રાજ્યકક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરી અપાશે, જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષા ગોઠવી શકશે. જોકે ખાનગી સ્કૂલોએ પણ સમાન સમયપત્રકનું પાલન કરવાનું રહેશે. રાજકોટમાં 4 મહિના બાદ ફરી ક્રિકેટનો જંગ જામશે. કારણ કે ફરી એક વખત રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ટિકિટના દર 500 થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ મોડેથી જગ્યા છે અને હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. કુલપતિ વહીવટી અણઆવડતને કારણે વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી ડિગ્રી એનાયત માટેનો પદવીદાન સમારોહ અટકી પડ્યો હતો. જો કે હવે નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ 2 કમિટીની રચના કરવામાં આવી છે. જો કે અહીં IQSE કમિટીથી જેમને હટાવેલા તેવા ક્લાસમાંને કુલપતિએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાખવા પડ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા 19 ફેબ્રુઆરીથી યોજાવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન,
અને ભૌતિક વિજ્ઞાન માટેની પ્રેક્ટિકલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. ભાવનગર શહેરમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાનો આરંભ થયા બાદ ગઈકાલથી પવનોની દિશા બદલાતા તેમજ પશ્ચિમી વિક્ષોભના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન એક જ દિવસમાં 1.6 ડિગ્રી વધીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા શિયાળો હવે તેના અંતિમ ચરણમાં હોય તેવો અનુભવ થયો હતો. શહેરમાં સાંજે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તો માવઠાના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું, ત્યારે થોડા ઘણા વધેલા પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો, જે બાદ નીલગાય અને ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જઈ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે ભૂંડ અને નીલગાયનો કંઈક નિકાલ કરે. ભાજપનો ભરતી મેળો ગુજરાતમાં પૂર બહારમાં ખીલ્યો છે. આજે પણ નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો આજે અમદાવાદ કમલમ ખાતે ભાજપમાં જોડાશે, જેઓને કેસરીઓ પહેરાવવાની પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભાની 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માટે પક્ષ પલટા કે નેતાઓની ઘર વાપસી કરાવી રહી છે. ભાજપ હાલમાં ભરતી મેળાના મૂડમાં છે અને દરેક મંત્રીને આમંત્રી રહી છે, જેને પગલે ભાજપમાં પણ અજંપા ભરી સ્થિતિ છે. બીજી તરફ નજર કરીએ તો ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. એક અંદાજ છે કે 2047 સુધીમાં રાજ્યમાં શહેરવાસીય ક્ષેત્રોનો વિકાસ 75% સુધી જઈ શકે છે. જે જોતા ગુજરાતના મોટા શહેરોમાં પ્રોપર્ટી પણ વધશે. આ જોતા ભવિષ્યમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાને જશે. પરંતુ જો તમે અત્યારથી જ 7 નવી મહાનગરપાલિકાઓ તરફ નજર દોડાવશો તો તમે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તગડો નફો મેળવશો. છેલ્લા કેટલાક મહિનાઓથી વાતાવરણ જાણે માણસો સાથે સંતા કુકડી રમી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ક્યારેક વાદળો આવી જાય છે તો ક્યાંક ઠંડી આવી જાય છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીનો આ મહિનો ભારે ઉથલપાથલ વાળો રહ્યો છે, ત્યારે હવે ગરમી માટે પણ તૈયાર રહેજો. ચાલુ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.